કચ્છના વંગ ગામે માધ્યમિક શાળાની તાળાબંધી કરવામાં આવી છે ગ્રામજનોએ માધ્યમિક શાળાની તાળાબંધી કરી છે શિક્ષકોની ઘટ હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરી શાળામાં એક પણ કાયમી શિક્ષક ન હોવાનો આક્ષેપ થયો છે માત્ર પ્રવાસી શિક્ષકોથી શાળા ચલાવવાનો આક્ષેપ થયો છે તો માત્ર પ્રવાસી શિક્ષકોથી જ શાળા ચાલી રહી છે જેના કારણે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમાયું છે એક પણ કાયમી શિક્ષક ત્યાં નથી સરકાર ઘણા જે શિક્ષકોને કામ સોંપતી હોય છે ત્યારે મહત્વની વાત એ છે કે અહીંયા શિક્ષકોની જે તાતી જરૂરિયાત છે ત્યારે શિક્ષકો ત્યાં નથી અને જે શિક્ષકો આવે છે તે પ્રવાસી શિક્ષકો આવતા હોય છે માત્ર પ્રવાસી શિક્ષકોથી આ શાળા ચાલી રહી છે અને આ રીતે ગુજરાત ભણે છે તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરતસિંહ પાસેથી ભરતસિંહ જે રીતે આ શાળાની હાલત છે ત્યાં પ્રવાસી શિક્ષકોથી આખી શાળા ચાલી રહી છે કોઈ પણ કાયમી શિક્ષકો નથી ત્યારે જે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આ બાબતે મિથુન છેલ્લા ઘણા સમયથી કચ્છમાં જે શિક્ષણ જગત એટલે કે શિક્ષકોની ઘટ જે જિલ્લાની અંદર જોવા મળી રહી છે ત્યારે સરહદી કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વાંગ

જી 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 આભાર ભરતની માહિતી આપવા બદલ તો માત્ર પ્રવાસીઓ શિક્ષકોથી જ આ શાળા ચાલે છે